દર 20 સેકન્ડે એક બાળકનું મૃત્યુ પાણીના કારણે થતા રોગોથી થાય છે, જેવા કે કોલેરા અને ટાઇફોઇડ. મોટાભાગના રોગો પાણીમાં રહેલા મળના અંશોને કારણે થાય છે, તેમજ આ રોગોનો ફેલાવો દૂષિત પાણી પીવાથી થાય છે. તમે પાણીને ઘરે સ્વચ્છ અને પીવા લાયક અહીં બતાવવામાં આવેલી સરળ 2 તબક્કાની રીત દ્વારા કરી શકો છો. પ્રથમ તબક્કો છે કપડાથી ગાર્ડન ક્રિયા. એક મોટો કાપડનો ટુકડો લો, જેને તમારે 4 કળીમાં વાળવો પડશે, જેથી કરીને 1 થી વધારે કાપડના સ્તર થશે. આ વાળેલું કપડું પાણી ભરવાના વાસણના મોઢાને સંપૂર્ણ રીતે ઢાંકી શકે એ જરૂરી છે. કપડાને બરાબર રીતે ખેંચીને વાસણના મોઢાની કિનાર સાથે દોરીથી સુરક્ષિત રીતે બાંધી દો. તમે જ્યાં પાણી મેળવતા હોય ત્યાં તરત જ તેને ગાળી લો. પાણી ભેગું કરીને તેને બેસવા દો, પછી ઉપરનું સાફ પાણી ભરી લો. પાણીને ગાળ્યા પછી વાસણને સુરક્ષિત રીતે બંધ કરી દો અને તેને ગાળ્યા વગરના પાણીથી જુદું રાખો. જો તમે કપડાને ફરીથી વાપરવાના હો તો તકેદારી રાખો કે દરેક વખતે એક સમાન બાજુ જ ઉપર હોય. પાણી ગાળવાના કપડાને વાપર્યા પછી દરેક વખતે સાબુથી ધોઈ નાખો જો ઉપલબ્ધ હોય તો. ખાતરી રાખો કે અંતિમ વખતે તમે ગાળેલા પાણીથી જ કપડાને વીછડો. આ કપડાથી ગાર્ડન ક્રિયાની રીત એકલા જ વાપરી શકાય, પરંતુ જો એને સૂર્યની શક્તિ સાથે વાપરીએ તો એ વધારે સારું છે. બીજો તબક્કો, એક પ્લાસ્ટિકની બાટલી લો, જેવી કે ઠંડા પીણાની. તેના ઉપરનું લેબલ અથવા તો ચોંટાડેલી કાપલી ઉખાડી લો. એ જરૂરી છે કે બાટલી ચોખ્ખી, તૂટ્યા વગરની, પારદર્શક, રંગીન અથવા તો આછા ભૂરા રંગની અને 3 લિટર કરતા નાની હોય. તમે ભરેલું પાણી એ બાટલીમાં કેવળ 2/3 ભાગ સુધી ભરી ઢાંકણને સજ્જડ રીતે વાસી બાટલીને 20 સેકન્ડ સુધી હલાવો. હવે બાટલીને આખી ભરી દો અને ઘરના છાપરા ઉપર મૂકી દો. બાટલી સંપૂર્ણ રીતે સૂર્યપ્રકાશમાં રહે તે રીતે તેને સવારથી સાંજ સુધી અને ઓછામાં ઓછા 6 કલાક સુધી રાખો. સૂર્ય રોગકારી જંતુઓનો નાશ કરી દેશે. જો આકાશમાં વાદળ હોય તો બાટલીને સળંગ 2 દિવસ માટે સૂર્યમાં રાખવી જરૂરી છે. પાણી હવે પીવા માટે તૈયાર છે, પરંતુ પાણીને એ જ બાટલીમાં રાખવું આવશ્યક છે. અહીં છે તમારા આરોગ્ય માટે.